સરકારી દો આચર્યું છે કૌભાંડ સક્ષમ અધિકારીઓએ પણ આમાં નકલી ખેડૂતોની તપાસ ન કરી તો કરોડોની જમીનમાં અધિકારીઓને કેટલો ભાગ મળ્યો છે તે એક પ્રશ્ન અહીં જોવા મળી રહ્યો છે બિલ્ડર્સના માલિક અને તેના સાગરીતો તેમજ ઇસમો દ્વારા અમદાવાદ શહેરના ઘાટલોડિયા તાલુકાના સિલજ ગામના સર્વે નંબર સાતસો ઓગણપચાસ અને સાતસો પચાસની જમીનમાં ખૂબ મોટા પ્રમાણમાં કૌભાંડ આચરેલ હોય તેવી અમો એક ડેપ્યુટી કલેક્ટર સાહેબને લેખિત ફરિયાદ કરે ફરિયાદ કરેલ છે તેમાં સામુદાયિક ખેતી સહકારી મંડળી અને હાઉસિંગ સહકારી મંડળી આ મંડળીઓને કલેક્ટર શ્રીના આદેશ મુજબ જમીન લેવેચની સત્તામાંથી મુક્તિ આપવામાં આવે છે તેમ છતાં પણ આ પોપ્યુલર્સ બિલ્ડરના માલિકો અને તેઓના મળતિયાઓએ મળી અને કોઈપણ પ્રકારની સક્ષમ અધિકારીઓએ પણ આ બાબતની ખરાઈ કરેલ નથી કે જે જમીન વેચે છે તેઓ પણ પોતે એક બિલ્ડર છે અરે તેઓ પોતે ખેડૂત છે કે નહીં તેની પણ ખરાઈ કર્યા વગર આ જમીન બારોબાર ગેરકાયદેસર મંડળી રચી અને તેઓને વેચાણ કરી દીધેલ છે આમ જે સરકાર અધિકારીઓને મિલી ભગત કે ભાગ બતાય એક મોટો પ્રશ્ન એ જોવા મળી રહ્યો છે કરોડોની જમીનમાં અધિકારીઓને કેટલો ભાગ મળ્યો વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા જોડાઈ ગયા છે મેહુલ અમદાવાદના પોપ્યુલર બિલ્ડર ના જમીન કૌભાંડની આશંકા હાલ સામે આવે છે શું વધુ વિગત જે પ્રમાણે એક નવું કૌભાંડ છે તો પોપ્યુલર બિલ્ડરનું સામે આવ્યું છે પોપ્યુલર બિલ્ડરની અંદર જે પ્રમાણે જે સીલજની એક જે બે પ્લોટની જે જમીન છે જમીન છે તેને કૌભાંડો કરીને પોતાના મળતિયાઓને કૌભાંડ કરીને ખાસ કરીને અધિકારીઓની પણ મિલીભગતને કૌભાંડ કરીને એક કરોડો રૂપિયાની જમીન છે સરકારી જમીન તેનો કૌભાંડ કરવાનો જે પ્રયાસ છે તે પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલ દશરથ પટેલ અને તેના જે મળતિયા છે તેના દ્વારા કરવામાં આવી રહ્યો છે જે પ્રમાણે અરદારે આક્ષેપ કર્યા છે કે જે જે અલગ અલગ મંડળી બનાવી અને ખોટી મંડળીઓ ઊભી કરીને જે એક બાદ એક જમીન જે છે તેને સીધી રીતે સરકાર શ્રીમાં ની જમીન છે તે સીધી રીતે બારોબાર વેચી નાખવાનો જે પ્રયાસ છે તે કરવામાં આવે છે પોપ્યુલર બિલ્ડર દ્વારા જે પ્રમાણે બે હજાર અગિયારની અંદર જે જમીનની કિંમત ચોસઠ લાખ રૂપિયામાં હતી અત્યારે કરોડો રૂપિયાની જમીન થઈ ચૂકી છે હાલ આ મામલે જે કોર્ટે સ્ટે મૂક્યો છે કે આ જે જમીન છે તેને બિનખેતી નહીં કરી શકાય એટલે કે ખેડૂત ના હોવાની વાત જે છે તે બિલ્ડરો હતા અને ખેડૂત હતા કે કેમ અને ખેડૂત હોય તો જમીન ખરીદીને વેચાણ કરી શકે પરંતુ આ જે બિલ્ડરો છે તે સાથે જ ખેડૂતો હતા કે કેમ તે અંગેની પણ ચકાસણી જે અધિકારીઓ દ્વારા કરવામાં આવી બારોબાર જમીન વેચવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો હતો તેને લઈને હાલ જે તપાસ છે તે કરવામાં આવે તો અધિકારીઓ તેમજ મળતી આવશે અને સાથે સાથે જ જે પ્રમાણે મહેસૂલ વિભાગનો જે ઠરાવ રહેલો હતો કે ગુજરાતમાં જે એક મંડળી બીજી મંડળીને જમીન સીધી ના વેચી શકે અથવા ગિફ્ટમાં ના આપી શકે આવી પણ જે છે તે ઠરાવની અંદર ઉલ્લેખ કરવામાં આવે તેનો પણ ઉલ્લંઘન કરવામાં આવે છે સરકારી મહેસૂલ વિભાગના તંત્ર અને સાથે જ જે કલેક્ટરના જે કોઈ કર્મચારીઓની આ ભગતને લીધે આ જે જમીન છે તે બારોબાર વેચી નાખવાનો જે પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે પરંતુ આ જે મામલે અરજદારે અરજ અરજી કરી છે કલેક્ટરની અંદર કે આ જે સરકારી જમીન અને કરોડો રૂપિયાની જેની અત્યારે હાલ બજાર કિંમત થઈ રહી છે તો આ રીતની જે જમીન છે તે બારોબાર ના વેચી દેવામાં આવે ને સરકારની તિજોરીને કરોડો રૂપિયાને જે નુકસાન થઈ રહ્યું છે તે નુકસાનને ભોગવટ જે છે તે પણ આ તમામ જે આરોપીઓ છે તેની પર કરવામાં આવે ઊંડાણપૂર્વકની જો તપાસ કરવામાં આવશે તો અંદર જે કલેક્ટર કચેરીના અધિકારીઓ અને સાથે જ જે બિલ્ડરો છે પોપ્યુલર બિલ્ડર તેના જે લોકો છે તેની સામે આ જે ફોજદારી ગુનો પણ નોંધાઈ શકે છે જી જી મેહુલ સમગ્ર માહિતી આપવા બદલ તો સિલજમાં કરોડો રૂપિયાની જમીન બારોબાર ખરીદી અને તેનું વેચાણ કરી દેવામાં આવ્યું છે ખોટી સહકારી મંડળીઓ બનાવીને ખોટા લોકો ઉભા કરવામાં આવ્યા છે અને ત્યારબાદ આ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવ્યું છે તો સરકારના મહેસૂલ વિભાગના ઠરાવનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે સરકારી જમીનોને સરકારી તિજોરીનું કરોડોનું નુકસાન કરાવવામાં આવ્યું છે પામી છે અમદાવાદના પોપ્યુલર બિલ્ડર દ્વારા આ પ્રકાર નું કૃત્ય કરવામાં આવે છે જમીન કૌભાંડ ની આશંકા વ્યક્ત કરવામાં આવે છે સીલજ વિસ્તારમાં કરોડો રૂપિયાની જમીન બારોબાર ખરીદવામાં આવી હતી અને ત્યારબાદ આ જમીનની બારોબાર વહેંચણી કરી દેવામાં આવી છે